ભરૂચ જિલ્લાના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, અમારા સાથી ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ, રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેશભાઈ વસાવા, શ્રી ડીકે સ્વામી, શ્રી અરુણસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લાના પ્રમુખ શ્રી મારુતિસિંહ, જિલ્લાના પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી ખુમાનસિંહ વાસિયા, પૂર્વ સાંસદ અને અમારા વડીલ મુરબ્બી ભરતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી કિરણભાઈ મકવાણા, જિલ્લાના મહામંત્રી શ્રી નિરલભાઈ પટેલ, શ્રી ફતેહસિંહ ગોહિલ, શ્રી વિનોદભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, સર્વ અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગરમી શરૂ થઈ ગઈ એવું લાગે છે. સવારે ઠંડી હોય છે, બપોરે થોડી. હમણાં તો માન્ય વડાપ્રધાનશ્રીના આપણા ઉપર ચારે હાથ છે. છેલ્લા 15 દિવસની અંદર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના થઈ અને આ ડબલ એન્જિન સરકારના હિસાબે 1,10,000 કરોડ રૂપિયાના કામની હેલી માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાત ઉપર વરસાવી છે. ડબલ એન્જિન સરકાર અને ડબલ એન્જિન સરકારના હિસાબે કેટલો મોટો ફાયદો થઈ શકે એ આપણને માન્ય નરેન્દ્રભાઈએ વિકાસ થકી કરી બતાડ્યું છે. દેશ અને દુનિયા G20 અને G20માં વસુધૈવ કુટુંબકમ, એટલે વસુધૈવ કુટુંબકમ એટલે આખી દુનિયા આપણી સંસ્કૃતિ છે કે આખી દુનિયા આપણો પરિવાર છે અને આપણી આખી દુનિયા પરિવાર ગણતા હોઈએ ત્યારે નરેન્દ્રભાઈનો પરિવાર, આપણો દેશ તો એમનો પરિવાર છે અને એ પરિવાર માટે એમણે હર હંમેશ નાનામાં નાના માણસનું, છેવાડાના માણસનું ખૂબ ધ્યાન રાખી અને આ બધી જ યોજનાઓ જે સરકારી બનાવી એ બધી સરકારી યોજનાઓમાં નાના માણસનું ધ્યાન રાખી, નાના માણસને કેન્દ્રમાં રાખી અને આ બધી યોજનાઓ બની છે. અને આ બધી જ યોજનાઓનો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું, એટલે સેચ્યુરેશન પોઈન્ટ અત્યાર સુધી આપણે બધાને ખબર છે કે ભાઈ સરકારી યોજનાઓ બને અને સરકારી યોજનાઓનો લાભ કેટલા જણ લઈ શકતા, જૂજ લોકો લઈ શકતા. કારણ કે સરકારી યોજના બની ક્યારે, પૂરી ક્યારે થઈ અને લાભ કોણે લીધો કોઈને ખબર જ ન હોય. આજ આપણી પાસે એવું નેતૃત્વ છે કે જે સરકારી યોજનાઓ જેટલી બની છે એ બધી જ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે માન્ય વડાપ્રધાનશ્રીએ જે સંકલ્પ કર્યો છે કે આપણે 2047 સુધી વિકસિત ભારત બનાવવું છે અને આ વિકસિત ભારત માટે માન્ય વડાપ્રધાનશ્રીએ આખા ભારત દેશમાં વિકસિત ભારત યાત્રા અને આ વિકસિત ભારત યાત્રામાં જે મોદીજીનો ગેરંટી રથ અને એ રથ છેવાડાના ગામ સુધી જઈ અને જે જે યોજનાનો લાભ જેને મળવા પાત્ર છે એને સરકારે ઘેર જઈને એનો લાભ આપ્યો છે. અને એટલે જ આજે માન્ય નરેન્દ્રભાઈ આજે દરેકે દરેક જણને
નાનામાં નાના માણસને એક વિશ્વાસ થઈ ગયો છે કે ભાઈ કોઈ અમારી સાથે ઉભું રહેશે કે નહીં ઉભું રહે, પણ મોદી સાહેબ તો અમારી જોડે ઉભા જ રહેશે એ ગેરંટી લોકોના મગજમાં, એ વિશ્વાસ, એ ખૂબ વિશ્વાસ આવ્યો છે અને એ પ્રમાણેના કામો થયા છે. આજે સેવા અને સુશાસન એ બંને સાથે થઈ શકે એ સિવાય ના થઈ શકે. સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે અને એ નું ઉત્તમ ઉદાહરણ માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે. સેવા કરવી છે તો સેવા કરવા માટેનું આયોજનબદ્ધ રીતે આગળ કેવી રીતે વધાય એનું ઉત્તમ ઉદાહરણ માન્ય નરેન્દ્રભાઈએ પૂરા પાડ્યા છે. દરેકે દરેક સેક્ટરમાં તમે જુઓ તો દરેકે દરેક સેક્ટરમાં ખૂબ મોટા પરિવર્તન લાવ્યા છે. આત્મનિર્ભર તરફ આખો દેશ આગળ વધી રહ્યો છે અને એવા સંજોગોમાં જ્યારે જ્યારે આપણને એમ લાગે કે ભાઈ માન્ય નરેન્દ્રભાઈએ દુનિયાની સૌથી મોટી યોજના એ આયુષ્યમાન, પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના જે બનાવી, સૌ દુનિયાની સૌથી મોટી યોજના, અને એ યોજનાનો લાભ કદાચ અહીંયા બેઠેલામાંથી 50-70% લોકોએ લીધો હશે. આપણે એવું નથી કહેતા કે કોઈ બીમાર પડે, પણ કોઈ બીમાર પડે તો એને પોતાના ત્યાં પૈસાના વાંકે અથવા તો પૈસા વ્યાજે લઈ અને આ બીમારીનો ઈલાજ ન કરવો પડે અને આખું ઘર દેવાના ડુંગર નીચે ના દબાઈ જાય એવી મોટી આશીર્વાદરૂપ યોજના આ આયુષ્યમાન કાર્ડ યોજના છે. અને આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ દરેક જણ લે છે. કોઈના હવે એવો વિચાર નથી આવતો કે આપણે બીમાર પડીશું તો આપણું શું થશે. અને એની સાથે સાથે ધંધા રોજગાર, જ્યારે જ્યારે ઇલેક્શન આવે એટલે દરેક જણ એમ કહેતું હોય કે ભાઈ નોકરી નોકરી ક્યાં છે, જુવાન લોકોને નોકરી ક્યાં છે, એનું આયોજન કોઈ નહીં કે. પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણને સૌથી વધારે લાભ માન્ય વડાપ્રધાનશ્રીનો મળ્યો હોય તો એ ગુજરાતને મળ્યો છે. 2003માં માન્ય વડાપ્રધાનશ્રીએ વાયબ્રન્ટ ગુજરાત થકી ધંધા રોજગાર માટે દેશ અને દુનિયાને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. 2003માં એ વખતે કદાચ દેશ પણ વિચાર નહીં કરતો હોય કે આપણે ગ્લોબલી કોમ્પિટિશન કરીએ, પણ માન્ય વડાપ્રધાનશ્રીએ એ દિવસે 2003માં વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું અને વાયબ્રન્ટ ગુજરાત થકી આપણા ત્યાં આગળ આજે હમણાં કદાચ છાપામાં તમે વાંચ્યું હશે કે જે મોટી 500 કંપનીઓ છે દુનિયાની, એમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં છે. એટલે ધંધા રોજગાર એટલા મોટા વધાર્યા છે કે જેથી કારણે આજે સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. આ વખતના વાયબ્રન્ટમાં જેમ માન્ય વડાપ્રધાનશ્રીની સંકલ્પ છે કે ભાઈ આપણે નેટ ઝીરો તરફ, કાર્બન નેટ ઝીરો તરફ આગળ વધવું છે, તો એના માટે થઈ અને ગ્રીન એનર્જી ઉપર આપણે ખૂબ મોટો આ વખતે ભાર મૂક્યો અને એ ભાર મૂકવાના કારણે જેટલા MOU થયા એમાંથી 50% ગ્રીન એનર્જી માટેના MOU થયા છે. એટલે ખૂબ સારી રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે. વિકાસના કામોની વાત થતી હોય, અહીંયાથી હમણાં કીધું એમ કે રોડ રસ્તા એ બધું રેગ્યુલર છે ને, ચાલવાનું છે ને, બનવાના જ છે. અમે તો તમને કહીએ છીએ કે અત્યારે માન્ય વડાપ્રધાનશ્રીની એક તમને કીધું છે કે તમે જેટલા મોટા સપના જોશો એટલા મોટા સંકલ્પ અમે કરીશું, એ માન્ય વડાપ્રધાનશ્રીની ગેરંટી છે અને એ ગેરંટી પૂરા કરવા માટે અમે બધા જ પ્રયત્નશીલ છીએ. આપ સૌ અહીંયા આગળ જે આવ્યા છો તો ભરૂચમાં જે પણ કામ આજે તમે જે બતાવો એ કામ પૂરું થાય એવું ગુજરાત સરકારનું બજેટ છે. તમારા ખાલી તમારા આયોજનબદ્ધ રીતે અમારા ધારાસભ્ય હોય, MP હોય, પ્રમુખ હોય, તમે એને આયોજનબદ્ધ રીતે તમારા કામો આપો, એ કામ પૂરા થાય એવું જ છે. તમે જુઓ બજેટનું પણ
કે ભાઈ 3,32,000 કરોડ રૂપિયાનું ગુજરાતનું બજેટ છે આ વર્ષે. ફક્ત અને ફક્ત આપણે બધાએ સાથે મળીને જે કામ જે પણ કામ થાય એની ક્વોલિટીમાં આપણે બધાએ ધ્યાન રાખીશું, અને જો ક્વોલિટી વાળા કામ કરીશું તો તમે અમે અહીંયા આવ્યા હોય ને તમે કોઈ કામ બતાડો, તમે ઘેર પહોંચો એના પહેલા અમે તમને એની મંજૂરી મોકલી દઈશું. એટલે મજબૂત પાયો ફાઇનાન્શિયલી માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં નાખ્યો છે, અને આજે પણ નીતિ આયોગ પ્રમાણે નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. એટલે આજે વિકાસના કામો અને વિકાસના કામોની હેલી ગુજરાત ઉપર વરસી રહી છે, અને સાથે સાથે ગુજરાત સરકારે પણ આજે અહીંયાથી 227 કરોડના કામો અહીંયાથી મંજૂર કર્યા છે. સાથે સાથે નરેન્દ્રભાઈની સંકલ્પના હતી એ વખતે કે ભાઈ એરપોર્ટ જેવી સુવિધા એ નાનો માણસ કેમ ન ભોગવી શકે, અને એ સંકલ્પના આધારે આજે આપણા જે એસટી બસ સ્ટેન્ડ છે એ બસ સ્પોટ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું છે, અને 8 જ મહિનામાં 2 બસ સ્પોટ ભરૂચ જિલ્લાને મળ્યા, શહેરને મળ્યા છે. બંને 8 જ મહિનાની અંદર આપણે શરૂ કર્યા છે. ખૂબ સારી એની વ્યવસ્થા છે. આજે પણ અહીંયાથી નીકળીશું એટલે ત્યાં જોઈને જઈશું, અને એને સાચવવાની જવાબદારી, સ્વચ્છતા રાખવાની જવાબદારી એ આપણે સૌ સાથે મળીને નિભાવીશું. તો મને લાગે છે ત્યાં સુધી જે સરકાર વ્યવસ્થા ઉભી કરી રહ્યા છે એ આપણા બધાને ખૂબ સારી રીતે એનો ઉપયોગ કરી શકાશે, અને ખૂબ સારી રીતે આપણે સૌ આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.